હાલોલ તાલુકાના વેટોસ ગામના ગ્રામજનો કે જે ગામના પ્રવેશે આવેલા તૂટેલા કોઝવેને નવ બનાવવા માટે થઈને છેલ્લા 5 વર્ષથી રજૂઆતો કરી રહ્યા છે, છતાં પણ વહીવટી તંત્ર કે સત્તાધીશોના બહેરા કાન સુધી આ વેટોસ ગામના રહેશોનો અવાજ જાણે પહોંચતો જ નથી. ચોમાસા દરમિયાન કોઝવે પરનો રસ્તો ગ્રામજનોએ જાતે જ પુરાણ કરીને ચાલુ કરવો પડે છે. હાલોલ તાલુકાના વિટોસ ગામના રહીશો છેલ્લા 5 વર્ષથી ચોમાસા દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. 1200 જેટલી વસ્તી ધરાવતું આ વિટોસ ગામ કે જેના પ્રવેશમાં 25 વર્ષ પહેલા બનાવવામાં આવેલું કોઝવે ધોવાઈ ગયું છે. છેલ્લા 5 ચોમાસાથી ગ્રામજનો માટી મેટલનું પુરાણ કરીને મરામત કરી રસ્તો અવરજવર કરવા યોગ્ય બનાવે છે. મુશ્કેલી એ વાતની છે કે ગામ આખું કોતરથી ઘેરાયેલું છે. પૂરની સ્થિતિમાં ગામની બહાર જવાનો એકમાત્ર રસ્તો કે જ્યાં આ કોઝવે આવેલું છે. ચોમાસામાં ભારે વરસાદની સ્થિતિમાં કોતરમાં આવતા પાણી ગામમાં ઘૂસી જાય છે ત્યારે ગામ આખું બેટમાં ફેરવાઈ જાય છે. લોકો ગામ બહાર નીકળી નથી શકતા. આ સ્થિતિમાં કોઝવે નવું બનાવાય તે માટે ગ્રામજનોએ અનેક રજૂઆત પણ કરી છે, છતાં પણ સત્તાધીશોના બહેરા કાન સુધી વિટોજની પ્રજાનો અવાજ પહોંચતો નથી. ગ્રામજનોને અવર જવર માટે ઘણી તકલીફ ઉભી થાય. વરસાદ ચોમાસામાં વરસાદને કારણે 2-3 કિલોમીટર ઊંચાઈ પાણી આવે છે. 2-3 દિવસથી પાણી ના આવતું ત્યાં લગે ગામજનો ગામની બહાર જઈ શકતા નથી. વાહન વ્યવહાર બંધ થઈ જાય છે. વારંવાર રજૂઆત કરવા છતાં નારાની કોઈક જ પ્રશ્ન અમારો પ્રશ્ન રજૂઆત સાંભળી નથી. ક્યાં ક્યાં રજૂઆત કરી છે? મંત્રીશ્રીને કરી છે અને ગ્રામ પંચાયત ગ્રામ સભામાં બી આ પ્રશ્ન લીધેલો છે. એને નાળાને બધે આજે 25 વર્ષ થયા છે. આજે આખા વિટોજને જવા માટેની બહુ અગવડતા પડે છે. પાણી ઘણું આવે છે, આખો વાહન વ્યવહાર બંધ થઈ જાય છે અને ઉપર થઈને પાણી જાય છે. ગઈ સાલના માટે 5-6 વાર અમે જીસીબી લાયા અને જીસીબી લાઈને અમે રસ્તો ચાલુ કરાયો છે જેમ તેમ કરીને. અને ક્યારેય બાજુ કોતર છે, હવે ગામમાં મેઇન રસ્તો છે વિટોજમાં પેસવાનો. એટલે અમારાથી આ રસ્તા સિવાય બીજે કોઈ પણ જગ્યાથી અમારથી બહાર નીકળાય એવી સ્થિતિ નથી. પુષ્પેન્દ્ર રાઠોડ, GTV News, હાલોલ.